गुड मॉर्निंग फ्रेंड्स, आज आपणे कॉम्प्लेक्स नंबर्स शंकर संख्याओमां एमसीक्यूज फॉर जेईई जोईशुं। 10th एमसीक्यू सिग्मा k इक्वल टू 1 टू अप टू k इक्वल टू 6 साइन ऑफ 2k पाई बाय 7 वत्ता i इनटू कॉस ऑफ 2k पाई बाय 7 इज इक्वल टू खाली जग्या। ऑप्शन ए -1, ऑप्शन बी 0, ऑप्शन सी -i, ऑप्शन डी 1। ओके, तो आ टर्म्स ने स्मॉल m नाम આપી દીએ છે, બરાબર છે? ઓકે, હવે તમને આ નોલેજ છે જ કે cos થીટા / i sin થીટા તો e / i થીટા, અને cos થીટા - i sin થીટા તો e - i થીટા, બરાબર? અહીંયા cos ની આગળ i છે, બરાબર? તો એ મને દૂર કરવું છે, તો હું અહીંયા શું કરું છું? sin ની આગળ માઇનસ i સ્ક્વેર મૂકી દઉં છું, i સ્ક્વેર ની વેલ્યુ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ જ થવાનું છે, બરાબર છે? હવે આપણે નેક્સ્ટ સ્ટેપ પરથી i કોમન કાઢીએ, તો સિગ્મા k ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ k ઇક્વલ ટુ 6 i બ્રેકેટ માં cos ઓફ 2k π/7 - i sin 2k π/7 થશે, બરાબર છે? i સિગ્મા માંથી બહાર કર નાખો, સિગ્મા ની બહાર આપી દો, અને 2π/7 ને આપણે થીટા ધરી લઈએ, તો શું લખાય? I into sigma k equal to 1 to up to k equal to 6 cos k theta minus I sin k theta, બરાબર છે? હવે આ સૂત્ર પ્રમાણે આપણે એપ્લિકેશન કરીએ, તો small m is equal to I sigma k equal to 1 to k equal to 6 e raised to minus I કે થીટા થશે, સમજાય છે? ઓકે, ચલો હવે આપણે k ની વેલ્યુ 1 ટુ અપ ટુ 6 મૂકીએ, તો m ઇઝ ઇક્વલ ટુ i બ્રેકેટમાં e રેસ ટુ માઇનસ i થીટા વત્તા e રેસ ટુ માઇનસ 2i થીટા વત્તા e રેસ ટુ માઇનસ 3i થીટા પ્લસ અપ ટુ પ્લસ છેલ્લી ટર્મ શું આવશે? e રેસ ટુ માઇનસ i 6 થીટા, બરાબર છે? ઓકે, આટલું કમ્પ્લીટ કરો, ઓકે, તો તમે જોઈ શકો છો કે આ સમગુણોત્તર શ્રેણી છે, બરાબર? તો સમગુણોત્તર શ્રેણી માટે સૂત્ર કયું છે? SN ઇઝ ઇક્વલ ટુ a બ્રેકેટમાં સ્મોલ r રેસ ટુ n માઇનસ 1 અપોન સ્મોલ r માઇનસ 1, જ્યાં r ઇઝ નોટ ઇક્વલ ટુ 1. તો અહીંયા પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ i થીટા, સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો, તો e રેસ ટુ માઇનસ i થીટા જ આવવાનું છે, અને સ્મોલ n છે એની વેલ્યુ 6 છે, બરાબર છે? ઓકે, તો એ અહીંયા મૂકી દઈએ છે, એટલે n ઇઝ ઇક્વલ ટુ i બ્રેકેટમાં e રેસ ટુ i થીટા બ્રેકેટમાં e રેસ ટુ માઇનસ i થીટા રેસ ટુ 6 માઇનસ 1 અપોન e રેસ ટુ માઇનસ i થીટા માઇનસ 1. ઓકે, હવે આપણને e રેસ ટુ માઇનસ i નું સૂત્ર આવડે જ છે, અને e રેસ ટુ i 6 થીટા નું સૂત્ર પણ આવડે છે, બરાબર? તમે એ સમજી શકો છો કે e રેસ ટુ માઇનસ i થીટા રેસ ટુ 6 એટલે કોણ છે? e રેસ ટુ માઇનસ i ઓફ 6 થીટા, બરાબર છે? ઓકે, તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ e રેસ ટુ માઇનસ i થીટા cos 6 થીટા માઇનસ i sin થીટા માઇનસ 1 અપોન e રેસ ટુ માઇનસ i થીટા માઇનસ 1 ની વેલ્યુ મૂકવાની છે, તો cos થીટા માઇનસ i sin થીટા માઇનસ 1, બરાબર છે? ઓકે, માટે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ e રેસ ટુ માઇનસ i થીટા. હવે તમે જોઈ શકો છો કે આમાં રિયલ પાર્ટ કોણ છે? પહેલું પદ અને છેલ્લું પદ, નીચે પણ પહેલું પદ અને છેલ્લું પદ, બરાબર છે? તો એને આપણે સાથે લખી દઈએ છે, તો શું લખાશે? cos ઓફ 6 થીટા માઇનસ 1 માઇનસ i sin ઓફ 6 થીટા, બરાબર? આખાના છેદમાં cos થીટા માઇનસ 1 માઇનસ i sin theta, બરાબર છે? ઓકે, આટલું કમ્પ્લીટ કરી લો. ઓકે, હવે આ જે સ્ટેપ છે
तो એના પરથી આપણે એટલું સમજ પડે કે સ્મોલ m ની વેલ્યુ શોધવાની છે એટલે આપણે સ્મોલ m ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડશે આ જે સંકર સંખ્યા છે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે તો બે રીત છે છેદના પદમાં છેદમાં જે અનુબદ્ધ સંકર સંખ્યા છે એની અનુબદ્ધ લેવી પડે અથવા તો સૂત્ર મૂકો તો અનુબદ્ધ લેવાથી આપણો નામો થશે એટલે અનુસૂત્ર મૂકી દઉં છું બરાબર ઓકે તો આપણને ખબર છે કે 1 માઈનસ cos 6 थीटा तो 2 टाइम sin स्क्वायर 3 थीटा થશે બરાબર તો cos 6 थीटा માઈનસ નું સૂત્ર શું આવશે માઈનસ 2 टाइम sin स्क्वायर 3 थीटा માઈનસ i બ્રેકેટમાં sin 6 थीटा તો 2 टाइम sin थीटा * cos 6 थीटा ઓકે હવે છેદમાં cos માઈનસ 1 ની કિંમત માઈનસ 2 sin स्क्वायर थीटा / 2 આવશે માઈનસ i sin थीटा ની કિંમત આવશે 2 टाइम sin थीटा / 2 into cos theta by 2 right okay answer mathi minus 2 times sin theta by 3 theta common jase ane chhed mathi minus 2 times sin theta by 2 common jase okay to tame aakho aa step malvanu chhe to minus 2 times sin theta not equal to 0 minus 2 times sin theta by 2 not equal to 0 chhe ane ek step ma apne ne cancel kari deishu barabar chhe okay chalo to ana parthi apne upar nu step likhu hatu अबे small m is equal to I e raised to minus I theta minus 2 cancel था से तो sine 3 theta upon sine theta by 2 okay अबे यहाँ अपने सो करी सो फरी पाचो कि मैंने cos theta ने अगर I नहीं जोई तो इटा यहाँ वो minus अरे सो लकी रही I square बराबर माइनस आई स्क्वायर लिखी दो એટલે माइनस माइनस प्लस થઈ ગયો ઓકે તો નેક્સ્ટ સ્ટેપ માં આમાંથી તમે આઈ કોમન કરો તો cos 3 થીટા માઈનસ આઈ sin 3 થીટા અપોન છેદમાંથી પણ આઈ કોમન કરો તો cos થીટા / 2 માઈનસ આઈ sin थीटा बाय 2 તમને મળશે બરાબર છે ઓકે આઈ તમે કેન્સલ કરી શકશો તો એના પછીનું નેક્સ્ટ સ્ટેપ શું આવશે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ i e રેસ ટુ માઈનસ i થીટા sin 3 થીટા અપોન sin થીટા બાય 2 અને શું કહેવાશે e રેસ ટુ માઈનસ i બ્રેકેટમાં 3 થીટા અને છેદમાં કહેવાશે e રેસ ટુ माइनस आई ब्रैकेट मा थीटा बाय 2 बराबर छे ओके आटलो कंप्लीट करो ओके હવે આપણે થીટા ઇક્વલ ટુ 2 पाई बाय 7 લીધેલું છે અને ઈ રેસ ટુ વાળી જેટલી ટર્મ્સ છે એ સાદરૂપ આપી દીધી છે તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ i ઈ રેસ ટુ માઈનસ i ब्रैकेट मा 4 थीटा बराबर छे अने वत्ता आई ब्रैकेट मा थीटा बाय 2 साइन 3 ब्रैकेट मा 2 पाई बाय 7 ना छेद मा साइन 1 बाय 2 ब्रैकेट मा 2 पाई बाय 7 बराबर छे ओके माटे स्मॉल n इज इक्वल टू आई ई रेस टू तो माइनस आई ब्रैकेट में 8 थीटा माइनस थीटा बाय 2 बराबर छे ओके એટલે m इज इक्वल टू i e रेस टू माइनस i ब्रैकेट में 7 थीटा बाय 2 થવાનું છે અનુસાદરૂપ આપો તો sin 6 pi / 7 ના છેદમાં sin pi / 7 બરાબર છે ઓકે તો ખબર જ પડે કે છેદ ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0 બરાબર pi / 7 એ પ્રથમ ચરણમાં આવેલું છે ઓકે હવે sin ઓફ 6 pi / 7 તો તમને ખબર છે sin ઓફ pi - pi / 7
પાઈ ઘરે વિધેય બદલાતું નથી બીજા ચરણમાં સાઈન પોઝિટિવ રૂપાંતર પોઝિટિવ એટલે અહીંયા સદરૂપ શું આવી ગયું સાઈન પાઈ બાય 7 અપોન સાઈન પાઈ બાય 7 બરાબર છે ઓકે માટે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ I e રેસ ટુ માઈનસ I ઇન્ટુ 7 બાય 2 અને થીટા ની વેલ્યુ આપણે કેટલી લીધી છે 2 પાઈ બાય 7 બરાબર છે અને આનું સાદરૂપ 1 આવશે બરાબર છે ઓકે તો માટે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ e રેસ ટુ માઈનસ પાઈ I મળશે આપણને બરાબર છે તો એને શું લખી શકાય I બ્રેકેટમાં cos ઓફ માઈનસ પાઈ વત્તા I સાઈન ઓફ માઈનસ પાઈ બરાબર છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને સંકર્ષણનું સ્ટાન્ડર્ડ ફોર્મ મળી જાય છે બરાબર છે રિયલ પાર્ટ વત્તા I ઇન્ટુ ઇમેજનરી પાર્ટ સમજાય છે ઓકે માટે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ I cos ઓફ માઈનસ પાઈ તો cos પાઈ વત્તા I માઈનસ 1 સાઈન પાઈ બરાબર છે માટે n ઇઝ ઇક્વલ ટુ I બ્રેકેટમાં cos પાઈ માઈનસ 1 થશે અને માઈનસ I બ્રેકેટમાં સાઈન પાઈ 0 થવાના છે સમજાય છે માટે આપણને સ્મોલ n ની વેલ્યુ કેટલી મળી જાય છે માઈનસ I તો ઓપ્શન C એ તમારો આન્સર થશે લખો